નમસ્કાર, અર્થસત્તામાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી મોટે ભાગે જીએસટી અને ઇન્કમ ટેક્સ તરફથી નોટિસ મળતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ જતી હોય છે, પરંતુ હવે પછી ઇન્કમ ટેક્સ કે જીએસટીને લઈને કોઈ પણ નોટિસ મળે તો તેનાથી ગભરાવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે નોટિસ મળતા જ પહેલા તેના પર ડીઆઈએન નંબર ચેક કરવો. જો તેના પર ડીઆઈએન નંબર ના હોય તો તે વેલિડ નથી, તેને ફાડીને ફેંકી દેવું, તેવું ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન કહી રહ્યા છે. આવી નોટિસનો જવાબ આપવાની જરૂર નથી. જી હા, જો તેના ડીઆઈએન નંબર હોય તો જ સમજવું કે તે સેન્ટરમાંથી રજીસ્ટર થઈને આવેલી છે, અને જો તેના પર ડીઆઈએન નંબર જનરેટ ના થયો હોય તો તે નોટિસ જ વેલિડ નથી. જી હા, આપ પણ સાંભળો શું કહી રહ્યા છે નિર્મલા સીતારામન. કો નોટિસ આયેગા અગર આના હે તો અગર વો ડીઆઈએન ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર કે સાથ નહીં આતા હે, આપ ઉસમે ઉસકો કૂડે મે ડાલ સકતી હો, ક્યોંકિ કોઈ એક્શન આપકે ઉપર નહીં હોગા. આપ કોઈ આકર કે આપસે પૂછે કે નોટિસ ભેજે વો કહાં હૈ, આપ બિલકુલ યે બોલ સકતે હૈ કે કહાં નોટિસ હૈ, મેં કૂડે મેં ડાલ દિયા, ક્યોંકિ વો કાનૂનન નોન એસ્ટ બોલતે હૈ, ઉસકો કુછ ભી સ્થાન નહીં હૈ. ઇસીલિયે અગર ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન નંબર બિના જો ભી કાગજ ઇન્કમ ટેક્સ સે જીએસટી સે આતે હૈ તો ઉસકો આપ માન્યતા દેને કા આવશ્યકતા નહીં હૈ, સીધા કૂડે મે ડાલ દીજીએ. ઇસલિયે કોઈ ટેક્સ અધિકારી આપકે સામને આકર કે ઉનકે મનમરજી કાગજ દે નહીં સકતે. નોટિસ કા મતલબ સેન્ટ્રલ કમ્પ્યુટર મે રજિસ્ટર હોના હૈ ઓર ઉસમે જો વિવરણ હૈ ઉસી કે અનુસાર હી ઉનકે કાર્યવાહી ચલના ચાહિયે. યે નહીં હૈ કે વો હાથ મે દિયે હુએ નોટિસ મે 1000 લિખા હૈ, બાદ મે આપસે 5000 લે રહે, એસા નહીં હો સકતા હૈ અભી. સો વો એક ચીજ હૈ. દૂસરા, અગર નોટિસ આતે હૈ ડીઆઈએન કે સાથ ભી 30 દિન કે અંદર ઇસકા સોલ્યુશન નિકાલના ચાહિયે. લગાતાર 2-3-4 સાલ તક એસે રખના મના હૈ. અગર નોટિસ ભી આતા હૈ તો 30 દિન કે અંદર આપસે જવાબ આના, ઉસ જવાબ કે ઉપર વો ભી યા તો આગે બઢના યા તો કેસ કો ક્લોઝ હી કરના ચાહિયે. સમય સીમા કે અંદર યે વ્યવસ્થા ચાલુ રખને કે લિયે હી હમ એસે કદમ ઉઠા રહે. સો સિમ્પ્લિફિકેશન કે ઉપર, ટેક્સ હરાસમેન્ટ કે ઉપર હર દિન લગાતાર કુછ ના કુછ કદમ ઉઠાતે આ રહે, જો સજેશન કે નામ પર આતી હૈ. મેં પરસોં જયપુર મેં થી, ये हमारे सिटीजनशिप अमेंडमेंट बिल के विस्तारक रूप से सब लोग से मिलने के लिए गई थी. उस समय भी एक टैक्स असेसमेंट करने वाले ये सब आकर मिले धन्यवाद कहने के लिए कि सुझाव सुनने के लिए आप तैयार है. और उसमें एक ऐसे भी जीएसटी का छोटे बिजनेसमैन के लिए काम मदद करने वाले युवा आकर के हमसे थैंक यू करके गए, સિર્ફ એ બોલને કે લિયે. ઉસ કમિટી મે મુજે ભી શામિલ કિયા આપને, મુજે શમા કે સાથ આપકે સામને બોલના ચાહતી હું. મુજે યાદ ભી નહીં થા ઉનકો મેને ડાલા, મગર જરૂર ડાલા. તો આપ પણ સાવચેત રહો, અને હવે પછી આવી કોઈ નોટિસથી ડરવાની જરૂર નથી. બસ ડીઆઈએન નંબર ચેક કરો. તો અત્યાર સુધી જે ખોટી રીતે નોટિસથી છેતરપિંડી કે પજવણી થતી હતી તે હવે બંધ થઈ જશે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok7ta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.